નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ગઈકાલે સમગ્ર રાજ્યભરની અંદર મતદાન ખૂબ જ શાંતિપૂર્વક પૂર્ણ થયું છે. જ્યારે મિત્રો મતદાન પૂર્ણ થયું છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, ભરૂચ જિલ્લામાં ભાજપ તરફથી મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવા, મિત્રો આ બંને વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી છે. પરંતુ મિત્રો, ચૈતર વસાવાનું મતદાન બાદ એક પત્રકાર સાથેનું વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે મિત્રો, જેની અંદર ચૈતર વસાવા દાવો કરી રહ્યા છે કે આ વખતે ભરૂચની અંદર આમ આદમી પાર્ટીની જીત પાકી છે, એટલે કે મારી જીત આ વખતે પાકી છે. મિત્રો, જેનું કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે. પત્રકાર દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ આપતા ચૈતર વસાવાએ શું કહ્યું છે એ વિશેનું રેકોર્ડિંગ હાલ તમે સાંભળો. અને મિત્રો, તમારું શું માનવું છે કે ભરૂચની અંદર કોની સરકાર બનશે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો મિત્રો, સાંભળો ચૈતર વસાવાનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. ચૈતરભાઈ, એક સવાલ પૂછવો છે કે મતદાન ગઈકાલે થઈ ગયું છે અને ભરૂચમાં સારું એવું મતદાન થયું છે. આંકડાઓ જોતા ડેડિયાપાડા અને એની આસપાસના વિસ્તારોમાં પણ લોકો બહાર નીકળીને મત આપવા આવ્યા હતા. તો આ આંકડાઓ જોઈને શું લાગે છે, પડકાર લાગે છે કે પછી આસાનીથી જીત મળી જશે લાગે છે? જે ડેડિયાપાડા, ઝઘડિયા અને બીજા ભરૂચ સંસદીય વિસ્તારમાં જે મતદાન થયું છે એમાં તો તમે જોયું હશે, ડેડિયાપાડાના લોકોએ જયારે મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો અને જેલમાં રાખવામાં આવ્યો અને 5.5 થી 6 મહિના સુધી મને મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી, અહીંયા મને આવવા નહીં દેવામાં આવ્યો, ત્યારે લોકોએ મન બનાવી લીધેલું કે જેલનો જવાબ અમે મતથી આપીશું. હું જે દિવસે મારો ઓર્ડર થયો 17 તારીખે અહીંયા આવ્યો એટલે લોકોએ મને હજારોની સંખ્યામાં ભેગા થઈને સ્વાગત કર્યું અને એમણે જાહેરમાં કીધું કે ચૈતરભાઈ, તમારે ડેડિયાપાડાની ચિંતા હવે છોડી દો, તમે એ બાજુ મહેનત કરો, ડેડિયાપાડા અમે સંભાળીશું. માત્ર એક દિવસ સુનિતા કેજરીવાલ જે દિવસે આવ્યા હતા એ દિવસે હું ડેડિયાપાડામાં હતો, પણ છતાંય લોકોએ કીધું કે અમે તમારી સાથે છે અને ડેડિયાપાડા વિધાનસભાએ મારો પરિવાર છે. અને એ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે આ કાળઝાળ ગરમીમાં પણ જે મતદાન કર્યું છે, એટલે એ આદિવાસી સમાજ 70% મતદાન ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનને કર્યું છે, એનાથી અમને ભરપૂર ફાયદો થવાનો છે. અચ્છા, મનસુખ વસાવાને શું કહેશો, કારણ કે શહેરી વિસ્તારોમાં ઘણું ઓછું મતદાન થયું છે, તો શું લાગે છે કે ત્યાં લીડ મળી શકે કે કઈ થઈ શકે? તમે જોયું હશે શરૂઆતમાં મનસુખ દાદા અને ભાજપના લોકોએ કીધું કે અમે 5 લાખની લીડથી રમતા રમતા જીતીએ છીએ, પણ અમારા ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓની મહેનત એવી હતી, અમારા પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ સમયસર અહીંયા અમારા સભાઓ કરી, અમારા નેતાઓએ ક્યારે મને એવું નથી કીધું કે ચૈતરભાઈ અમે તમારા 100 લોકોની સભા નહીં કરીએ, 1000 લોકોની સભા. અમારા પ્રદેશના નેતાઓએ 50-50 લોકોની પણ સભાઓ કરી છે, રાષ્ટ્રીય નેતાઓએ 500 લોકોની પણ સભા કરી, પણ મહેનત બધાએ બહુ કરી. તમે 50,000ની સભા એનડીડીએપાડામાં થઈ, 1 લાખથી વધારે લોકો ભરૂચમાં થયા, એટલે ઓલ ઓવર બધા પોતે ઉમેદવાર હોય એવી રીતના જ બધાએ મહેનત કરી છે. ત્યારે લાસ્ટના સમીકરણો એવા ઉભા થયા કે રાષ્ટ્રીય નેતાઓનો એકદમ પ્રચંડ પ્રચાર થયો અને માહોલ આખો ઇન્ડિયા ગઠબંધન તરફી થઈ ગયો છે. આજે ભરૂચ લોકસભામાં અમે સારા માર્જિનથી જીતીએ છીએ. આજે ભાજપમાં માતમ છવાઈ ગયો હોય એવું અમને લાગી રહ્યું છે. આજે એમના કાર્યાલયમાં કોઈ દેખાતું નથી, કોઈ ફરતું નથી, અને એના પરથી જ આપણે કહી શકીએ છીએ કે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતે છે.